नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर नंबर 13 समप्रमाण अने व्यस्त प्रमाण। ओके, तो आपणे गया वीडियो नी अंदर समप्रमाण विषय जोई चुक्या छे। आ वीडियो नी अंदर आपणे इनवर्स प्रोपोर्टेशन एटले के व्यस्त प्रमाण विषय जोवानुं छे। तो व्यस्त प्रमाण शुं छे? तो ज्यारे एक राशि वधे अने बीजी राशिमां तेटला ज प्रमाणमां घटाडो थाय, अथवा एक राशि घटे तो बीजी राशिमां तेटला ज प्रमाणमां वधारो थाय, तो ते राशिने आपणे व्यस्त प्रमाणमां छे एम कहेवाय। हवे आपणे जाणीए छीए समप्रमाणनी अंदर शुं हतुं, एक राशि वधे तो बीजी राशि पण सामे वधे। आपणे ખાંડનું એક્ઝામ્પલ લીધું હતું કે એક રાશિ વધે છે તો મતલબ કે ખાંડના પૈસા વજન વધારતા જઈએ એમ પૈસા પણ વધતા જશે। જેટલી વધારે ખાંડ લઈશું એટલા વધુ પૈસા ચૂકવવા પડશે। અહીંયા આગળ શું થશે? એક વસ્તુ વધશે તો બીજી વસ્તુ ઘટશે। ઓકે, જ્યારે બે રાશિઓ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે એક્સ ચલે છે 1/y, एक्स चले आज वच्चे निशानी है चलन कहवाय। ओके, तो एक्स चले 1/y लखी शकाय, व्यस्त प्रमाण है आपणे जाणीए छीए। हवे व्यस्त प्रमाण नी अंदर आपणे एक एक्जाम्पल लईए, जेम के आपणे कोई बुक्स खरीदवा गया छीए। चलो, आपणी पासे लिमिटेड पैसा छे। हवे आपणे एक बुक 30 रूपयानी छे एवी बुक ए टाइपनी बुक्स पसंद करी के एक पुस्तकनी किंमत 30 रूपया छे, तो 30 रूपया वाळी आपणे वधु बुको खरीदी शकीशुं। જ્યારે આપણે એક બુક 50 રૂપિયાની છે એવી પસંદ કરીશું તો આપણે જેટલી 30 રૂપિયાવાળી બુકો ખરીદી એટલી 50 વાળી ખરીદી શકીશું? ના, કારણ કે એક બુકની પ્રાઇસ 50 રૂપિયા કિંમત વધતી જાય છે તો સંખ્યા શું થશે? ઓછી થતી જશે। જેમ કે માની લો તમારી પાસે 20 રૂપિયા છે, હવે 2 રૂપિયાવાળી પેન લેવાની હોય તો તમે 20 રૂપિયાની અંદર 10 પેન ખરીદી શકો, પરંતુ જો તમારે 5 રૂપિયાવાળી પેન લેવી હોય તો તમે પેનની કિંમત વધારી તો પેનની સંખ્યા કેટલી થશે? ઓછી થઈ જશે ને। 5 રૂપિયાવાળી 4 જ પેન આવશે, અને જ્યારે તમે 2 રૂપિયાવાળી પેન લેશો તો કેટલી આવશે? 10। તો પેનના જે પ્રાઇસ છે આપણે એ વધારીએ તો પેનની સંખ્યા ઓછી થતી જાય, જો પેનના પ્રાઇસ ઘટાડીએ તો આપણને સામે ઓછી કિંમતવાળી લઈએ તો વધુ પેન આવે, વધારે કિંમતવાળી પેન લેશો તો ઓછી પેન આવશે। ઓકે, ચલો હવે વ્યસ્ત પ્રમાણનું એક્ઝામ્પલ ગણવા માટેનું સૂત્ર છે x1 ભાગ્યા x2 બરાબર y2 ભાગ્યા y1। આ વસ્તુ યાદ રાખવાની, સમપ્રમાણની અંદર શું હતું? x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2, અને જ્યારે અહીંયા x1 ભાગ્યા x2 બરાબર y2 ભાગ્યા y1, અહીંયા 2 ઉપર છે, અહીંયા 1 2 અહીંયા 2 1। ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ। એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે। એક ટાંકી છે જેને ભરવા માટે આપણે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે, 6 પાઇપથી ભરીએ તો 1 કલાક અને 20 મિનિટની અંદર ભરાઈ જાય છે। હવે જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતો કેટલો સમય લાગશે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે સમય, પાઇપ ઓછી કરી તો સમય વધુ લાગવાનો। જ્યારે 6 પાઇપો હતી ત્યારે એને ભરાતા 1 કલાક 20 મિનિટ લાગતી, હવે તો આપણે 1 પાઇપ પણ ઓછી કરી નાખી છે તો ટાંકી ભરાતો સમય વાર લાગશે। એટલે જો અહીંયા સમય વધે છે, પાઇપ જેમ સમય ઓછો છે પાઇપ વધુ છે, જ્યારે હવે પાઇપ ઓછી કરીએ તો સમય શું થવાનો? વધવાનો। એટલે એક વસ્તુ વધે છે તો એક વસ્તુ ઘટે છે, તો આ શું છે? વ્યસ્ત પ્રમાણનું એક્ઝામ્પલ છે। અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણનો ટોપિક ચલાવીએ છીએ એટલે આપણે ઓનલી વ્યસ્ત પ્રમાણના જ એક્ઝામ્પલ જોઈએ છીએ, પણ એક્ઝામની અંદર એવું નહીં હોય, એમાં સમપ્રમાણને વ્યસ્ત પ્રમાણ બંને મિક્સ જ આપ્યા છે। તો આપણે પહેલા ડિસાઇડ કરવાનું છે કે કયો સમપ્રમાણનો એક્ઝામ્પલ છે અને કયો વ્યસ્ત પ્રમાણનો। ઓકે, તો આ આપણો વ્યસ્ત પ્રમાણનો એક્ઝામ્પલ છે, કારણ કે સમય અને પાઇપ એ બંને એકબીજાના ઇન્વર્સ છે, મતલબ વ્યસ્ત છે। ઓકે, હવે આપણે જોઈએ આને શું કરીશું। તો પહેલા આપણે લખી દઈએ, એકને એક્સ અને એકને વાય ધારી લઈએ। તો ધારો કે ટાંકીને ભરવા માટે લાગતો સમય એક્સ લઈ લઈએ અને પાઇપની સંખ્યાને આપણે વાય લઈ લઈએ। ઓકે, પછી આપણે જેમ એઝ યુઝ્યુઅલ સમપ્રમાણની અંદર કોષ્ટક બનાવતા હોય, અહીંયા પણ કોષ્ટક બનાવીશું। કોષ્ટક બનાવવાનું ખાસ કારણ એ કે તમને ગણવામાં એકદમ સરળતા રહે। તો પહેલા પાઇપની સંખ્યા લખી દીધી, સમય વાંધો નહીં, તમે પહેલા ઉપર સમય લખો, પાઇપની સંખ્યા નીચે લખો। ચલો, પાઇપની સંખ્યા 6 તો સમય 80 મિનિટ, અહીંયા જો બધો સમય મિનિટમાં કર્યો, 1 કલાક 20 મિનિટ એટલે કલાક અને મિનિટ બંને એકમ આપ્યા છે, તો કાં તો બંનેને કલાકમાં કન્વર્ટ કરો કાં તો બંનેને મિનિટમાં, તો આપણે બંનેને મિનિટમાં કન્વર્ટ કરી લીધા। તો 1 કલાક બરાબર 60 મિનિટ અને આ બીજી 20 મિનિટ હતી, એટલે ટોટલ કરીને 180 મિનિટ થઈ। ઓકે, 1 કલાકની 60 મિનિટ અને પેલી 20, બંનેનો સરવાળો કેટલો થાય? 80 મિનિટ। ઓકે, હવે પાઇપની સંખ્યા 6 હતી ત્યારે કેટલો સમય લાગતો? તો 80 મિનિટ। હવે જ્યારે પાઇપની સંખ્યા 5 છે તો કેટલો સમય લાગશે? તો આપણે x2 શોધવાના છે, તો આપણે સૂત્ર મૂકીશું x1 ભાગ્યા x2 બરાબર
वाय टू भाग्या वाय वन, ओके एक्स वन भाग्या एक्स टू बराबर वाय टू भाग्या वाय वन। हवे आपणे अहींया लखीए एक्स वन आपणा केटला छे, तो एक्स वन बराबर एसी, एक्स टू आपणे शोधवाना छे, अने आ बाजु वाय टू, वाय टू पहेला कीधा छे तो वाय टू एटले के पांच अने भाग्या वाय वन एटले छ। हवे आपणे आनुं સાદુરૂપ આપીશું, तो आपणे एक्स टू शोधवाना छे, तो एक्स टू ने करता करिए तो आ बाजु एसी गुण्या छ भाग्या पांच बराबर एक्स टू आ बाजु ऊपर जशे, ओके સાદુરૂપ આપીએ तो सोळ पंचा एसी, सोळ छंग छन्नू, तो एक्स टू बराबर शुं थशे छन्नू मिनिट, तो पांच पाइप थी केटलो समय लागशे छन्नू मिनिट थशे। हवे छन्नू मिनिट ने तमारे कलाक मिनिट में कन्वर्ट करवी हो तो करी शको, आमांथी साइठ माइनस करी दो एटले शुं थशे एक कलाक ने छत्रीस मिनिट लागशे। एक एक्जाम्पल जोईए, एक छात्रालयमां 100 विद्यार्थीओ छे, 20 दिवस चाले एटली भोजन सामग्री पड़ेल छे, तो 100 विद्यार्थीओ छे अने जे ए 100 विद्यार्थीओ ने 20 दिवस सुधी चाली रहे एटलो भोजन सामग्री पड़ेल छे। हवे 25 विद्यार्थीओ नवा आवे तो भोजन सामग्री केटला दिवस चालशे? जो 100 विद्यार्थीओ हता त्यां सुधी ठीक छे के 20 दिवस सुधी चाली जशे, हवे 25 नवा आवे एटले 100 हता अने 25 आव्या एटले टोटल केटला थया 125। हवे 125 विद्यार्थी छे तो 20 दिवस सुधी चालशे? ना, वस्तु दिवस ओछा थई जशे ने। हा, तो हवे आ व्यस्त प्रमाणनुं एक्जाम्पल छे, ओके तो हवे केटला दिवस चालशे आपणे शोधवानुं छे। तो आपणे लखीए, धारो के विद्यार्थीओनी संख्या एक्स अने भोजन सामग्रीना दिवस वाय छे, पछी एज युजुअल कोष्टक बनावी दईए, विद्यार्थीओनी संख्या अने दिवस। चलो विद्यार्थीओनी संख्या केटली छे? 100, तो दिवस केटला छे? 20। 100 दिवस 100 विद्यार्थी हता तो 20 दिवस चाले एटली भोजन सामग्री हती, हवे केटला छे? 125 नवा आव्या एटले टोटल केटला थया? 125 विद्यार्थी। तो हवे आ केटला दिवस चालशे? तो आपणे वाय टू शोधवानुं छे। तो आपणे व्यस्त प्रमाणनुं सूत्र मूकी दईए, एक्स वन भाग्या एक्स टू बराबर वाय टू भाग्या वाय वन। चलो आनी अंदर किंमतो मूकीशुं, तो एक्स वन बराबर 100, एक्स टू बराबर 125। चलो वाय टू एटले के वाय टू तो आपणे शोधवाना छे अने वाय वन केटला छे? 20, ओके। हवे સાદુરૂપ આપીશું તો 20 અહીંયા ગુણાકારમાં, તો 100 ગુણ્યા 20 ભાગ્યા 125 બરાબર વાય ટુ, 25 પંચા 120 અને 25 ગુણ્યા 4, તો 25 25 કેન્સલ, અહીંયા 20 એટલે 5 4 20, તો 5 5 કેન્સલ, તો 4 ગુણ્યા 4 એટલે 16, તો વાય ટુ બરાબર 16 દિવસ। તો જ્યારે 125 વિદ્યાર્થી હશે ત્યારે કેટલા દિવસ ચાલશે? તો 16 દિવસ ચાલશે। એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ, જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ? જો કારીગર 15 છે તો સમય 48 કલાક લાગે છે, હવે 30 કલાક સમય ઓછો લાગે છે, આટલા વધુ સમયમાં આટલા કારીગર છે, ઓછો સમય લગાડવો હોય તો કારીગરની સંખ્યા આપણે વધારવી પડે, ઓકે તો વ્યસ્ત પ્રમાણ છે। ચલો હવે આપણે લખીએ કે ધારો કે કારીગરની સંખ્યા એક્સ અને સમય વાય, તમે ઓલ્ટરનેટિવ પણ લખી શકો છો કે કારીગરની સંખ્યા વાય અને સમય એક્સ, કોઈ ફરક પડશે નહીં। ચલો કારીગરની સંખ્યા અને સમય કોષ્ટક બનાવી લીધું, તો 15 કારીગર હતા ત્યારે કેટલો સમય લાગતો? 48 કલાક, ઓકે અહીંયા સમય આપણે કૌંસમાં લખીશું કલાક। હવે જ્યારે 30 કલાક છે તો એક્સ ટુ એટલે કે કારીગર આપણે શોધવાના છે કે કેટલા લાગશે, તો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈશું, એક્સ વન ભાગ્યા એક્સ ટુ બરાબર વાય ટુ ભાગ્યા વાય વન। ચલો એક્સ વન કેટલા છે? તો એક્સ વન એટલે કે 15, એક્સ ટુ આપણે શોધવાના છે, વાય ટુ બરાબર 30, આ વાય ટુ છે અને આ વાય વન બરાબર 48, એક્સ ટુ ને કરતા કરીશું તો 15 ગુણ્યા 48 ભાગ્યા 30 બરાબર એક્સ ટુ, ઓકે છેદ ઉડાડીશું તો 15 2 30, 24 2 48, તો એક્સ ટુ બરાબર કેટલા આવશે? 24 કારીગર, ઓકે તો જો 30 કલાકની અંદર કામ કરવું હોય તો કેટલા કારીગર જોઈએ? 24, એટલે કે સમય ઓછો કર્યો તો કારીગરની સંખ્યા વધારવી પડી। તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, આ જ રીતે એક્ઝામ્પલ ગણવાના છે।